એલી એ સેડલી આ હું બાપને ત્યાંથી પાંચ ગાભા લઈને આવી છે અને એ પાસે હરખાથી હરખાથી જોયા કરે છે, એમાં હું જોવાનું હોય? આ જો કેવા છે. કેમ બા આવું બોલો છો? કરિયાવરમાં કઈ કમી રહી ગઈ છે? હું કામ બોલો છો એટલે આમે તે તારા બાપે આપ્યું છે, હું કોથળામાં ક આપીશ, બીજું કઈ દીધું તો છે નહીં. બા આવું હું કામ બોલો છો? મારા બાપાએ પાંચ પાંચ ગાડા ભરીને કરિયાવર મોકલો છે, તોય તમને ઓછો પડે છે? લ્યો એ કેવાને તો પાંચ ગાડા છે, પણ હું દીધું છે એ દેખાવના ગાડા છે, એમાં તો ઠામડા ને ઠીકરા છે અને બહુ બહુ તો આ પાંચ જોડી ગાભા છે. અને પાછી તું એમ કહેશ કે પાંચ પાંચ ગાડા ભરીને દીધું છે, આને હું જોઈ જોઈને જીવ બાળું? બા તો પછી તમારે જોઈશે હું? ઈ તો કયો જરાક. હું જોઈશે એટલે એ આપણે રહ્યા ખેડુ માણા, એ આપણને તો ઢોર ઢાખર જોઈ, તો તારા બાપાએ દહ દહ ભેવું દીધી હોત ને તો કઈક દૂધે દિવળત. બા તમને ખબર તો છે કે અમારા ઘરે માર ઢોલ નથી, તો પછી આ ગાયું ભેહુની વાત તો બહુ દૂર રહી, અમારા ઘરે તો નાનું એવું બકરુંય નથી. એ ઈ મારે કાઈ ન થાંભળું, એ મારે તો છે ને આયા ઢોર ઢાખર હોય ને ઈ જોઈશી, અને આ જે છે ને ગાભા ને તારા ઠામડા ને ઠીકરા ને બધું પાછું મોકલી દે, અને અહીંયા છે ને દહ ભે લાવીને મૂકી દે, મારે બીજું કાઈ ન જોતું. લે રે બાપ, હા તમે કેવી વાત કરો છો? હા હા મેં આલીને તમે અવની પાયેથી કરિયાવર માંગી રહ્યા છો, હું લાગે છે તમને. હા આપણા ઘરમાં ભૂખ ભવડો લઈ ગઈ છે. એ બસ હો બહુ થયું હવે, અને તું છે ને વેવલીની થામાં એ આપણા હંધાઈ ભાઈ ભાંડુની વહુ છે ને એ ઢોર ઢાકર લઈને આવી છે, અને આ એક ગોતર મેલી હાથ ઉલાળતી આવી ગઈ. સાંભળ, એ 15 દી પછી છે ને માતાના નિવેદ થાય, અને ત્યારે આણું પાથર ઉપડશે, ત્યારે હંધી વહુને હું ભેગી કરાય, ત્યારે એને હું બતાવીશ આ તારા ગાભા ને ઠોબરા, અને પાછા કુટુંબમાં ને સમાજમાં વાતું થાય એ તો જુદી, કે એ કંકુબાઈ ને તો પડારાનો પાર નથી, અને વહુ તો જો ઠોબરા લઈને હાલી આવી, બસ મારે હું જવાબ દેવો અને હું મોઢું બતાવું બધાયને. અને એ સાંભળ, કાન ખોલીને સાંભળ, આમ નિમાણી થઈને બેહી નહીં રે, આજે ને આજે આ બધું તારા બાપને ઘેર મોકલી દે, અને તારા બાપને કેણ મોકલી દે કે દહદીમાં સંદર્ભી ભેહું આય મોકલી દે, અને કેટલી દહ ભેહું જોઈ મારે, આ માતાના નિવેદ આવે ને ઈ પેલા મારે આંગણે ભેહું જોઈ કહી દઉં છું. હા બાપા, તમે ખોરડું વેસીને ખરસ કર્યું, પણ મોકાણ મળતી નહીં, પાંચ ગાડા કરિયાવર દીધો, તોય મારી હાહુની ભૂખ મળતી નહીં. બાપા, મારી હાહુ કરિયાવરમાં દહ સંદર્ભી ભેહું માગે છે, અને કહી છે તારા બાપાને પાંચ ગાડા કરિયાવર પાછો લઈ જાય અને 10 ભેહું આપી જાય. બાપા, મને સમજાતું નથી કે હું શું કરું. શેડો વાળીને રોવ તો પિયર લાજે, અને હરખાવ તો હાહુ મેણા બોલે. બાપા, હું તમારી પાસે હવે કાંઈ નથી માગતી, મારે કાંઈ જોતું પણ નથી. મેં તો તમને ઈ કહેવા કાગળ લખ્યો છે કે તમે મને તેડવા આવો ને ત્યારે મારી હાહુ તમને કડવા વેણ બોલે તો તમે મન ઉપર ના લેતા, વહમુ નો લગાડતા. લિખિતિન, તમારી દીકરી સેજલ. લાખા, આ તારા લગન છે જે બે દિવસ છે, અને તું આજને જ વાળી આવી ગયો. આમ જો નવા નવા વહુ ઘેરે છે, તું બે દી આરામ કર જા. પાપા, આ ઘેરે રહીને બળતરા થાય એના કરતા હું અહીંયા આવી ગયો.
લાખા તું આ કેમ ધીમું ધીમું બોલશો, ઢીલો ઢીલો બોલશો? ભાઈ હું ખરું બાપા, હા લગ્ન ના બીજા દાડે તે કવઢા માએ એની જાહેરાત બતાવી દીધી. આ મારી ભાઈ કઈક જાહેરાત દેખાડી, હું કીધું ભાઈ? કઈ નઈ, આ ભા છે ને મારી વહુ ફાંયથી દ ભેહું માગે છે. હા મેં આલીને કરિયાવરની માગણી કરે છે. હું આ બાએ કરિયાવરમાં દ ભેહું માગી? એલા ભાઈ, આ બાને હું કહેવું કે હામે આલીને થોડી પાછી દ ભેહું મગાતી છે કરિયાવરમાં? બાપા મને સમજાતું નથી કે આ બૈરાઓને આટલી બધી ભૂખ કઈ વાતની હશે. હા ગમે એટલું આપીએ તો આ લોકો ધરાતા કા નથી? તમે જ વિચાર કરો ને બાપા, આમાં આપણી આપરું હું રહે? શું આ વાત મારા હારાને ખબર પડશે તો એ આપણને હું સમજશે, મનના ભિખારી જ ને. બટા હવે આપણે આવા કોઈ ધંધા નથી કરવાના. ઓને બાપાએ આપણને આપ્યું ને એ લાખનું, હવે આપણે તણખલું નથી જોતું. તું વાડીએ રે, હું હમણાં જ ઘરે જાઉં અને બાને ધખું છું. હા બાપા, હા વાડીનું કામ હું અત્યારે સંભાળી લઉં છું, પણ તમે છે ને કવઢા માને ધખીને કહેજો અને સમજાવજો કવઢા બાને કે એ જે કરી રહ્યા છે ને એ ખોટું કરી રહ્યા છે. અરે આમાં આપણી કાંઈ આબરું નહીં રહે, અરે સમાજમાં મોટું બતાવવાને લાયક નહીં રહી બાપા. હા બાને છે ને ધખું જ જો હે, બાએ તો બહુ કરી છે. તું વાડીએ રહેજે. હા બાપા. બાપા પાણી પીવું હું? હા ભાઈ પી લે. હા બાપા, આ રસ્તો મઝેવડી ગામ જ જાય છે ને? હા ભાઈ, આ ખેતર ની વાહે જે કાશી સડક છે ને, એ મઝેવડી જ જાય છે. બાપા જો હું ખોટો ના પડતો હોય ને તો મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી તમે કઈક દખમાં હોય ને એવું લાગે છે. ભલા માણા તું રહ્યો વટે માર્ગો અજાણ્યો માણા, મારા દુખડા તારી આગળ રોઈને હું શું કરું? કોક જાણી તો હોત ને તો એના ખંભે માથું રાખીને ઘડીક રોઈ લેત. અરે બાપા તમે માણસ હો એમ હું પણ માણસ છું ને, હા મારા હૃદયમાં પણ રામ વસે છે. તમે તમારે બોલી નાખો ને તમારી અંદર શું દુઃખ છે, જો મારાથી એ દુઃખ દૂર થતું હશે ને તો જો બાપા કોઈ 100% કરીશ મહેનત. અરે બોલો ને બાપા, હું દખશે તમને. લે ભાઈ આ ચીઠી વાંચ. ચીઠી લાવો ત્યારે વાંચી ના. બાપા આ ચિઠ્ઠીમાં તો એમ જ લખેલું છે કે તમારી દીકરી દખમાં છે. હા તમારી દીકરીની હાહુ થોડીક વહમી છે અને એની પાસે આ 10-15 ભેહું મંગાવે છે. હા શું? હા ભાઈ, મારી એક ને એક દીકરી છે, એના વિવાહ કરવા હતું મેં આ ખેતરે વેસી નાખ્યું અને અટાણે હું આ ખેતરમાં દાળિયું કરું છું. તને હા શું કહું ને તો અટાણે તો મારી પાસે ખાપણ લેવાના રૂપિયા નથી, તો હું દહ ભેહું ક્યાંથી લઉં? તો બાપા હા ભગવાન એ જ મને તમારી પાસે મોકલો છે. એટલે ભાઈ તો કહેવા હું માંગશો? હું વાગડનો એક મોટો માલધારી છું, મારી પાસે 200 ભેહું અને ઓ ગાવું છે ભગવાનની દયાથી.
અને એ બધાને લઈને હું વાગડથી ગુજરાત જાઉં છું. અને અત્યારે એ પાણી પીવા માટે હા અવેડે ઊભી છે. જો તમને વાંધો ના હોય ને તો હું તમને કહું છું, હાલો મારી સાથે. તમને જે ભેહું ગમે ને એ તમારી રીતે લઈ લેજો તમે તારે. ના ના, તું આ કેવી વાત કરશો? અરે તારે ને મારે એવો કોઈ સંબંધ નથી, અને તારા ધણમાંથી એમ કઈ મારે એમ તેમ કઈ થોડી ભેહું લઈ લેવાય. ના ના હો. અચ્છા હા, તમારે ને મારે કઈ સંબંધ નથી એમ જ ને? સારું, તો આપણે એક સંબંધ બનાવી નાખીએ. હાસ્તી તમારી દીકરી છે ને એ મારી બેન. તમારી દીકરીને હું મારી બેન માનું છું, અને મારી બેનને દેવા માટે હું મારી ભેહું આપવા તૈયાર છું. તમને જેટલી પણ ભેહું જોતી હોય ને એટલી ભેહું લઈ લો. આ ભગવાનની દયાથી મને પૂન કરવાનો મોકો મળ્યો છે, તો આવું કામ હું છે ને જતું કરવા નથી માંગતો. હાલો બાપા હાલો, વધારે નો વિચારો. હા, તમારી ઉપર આપ તૂટી પડ્યું છે, આવા સમય આવું વિચારવા ન બેહાય. મારી વાત માનો, હું હાસું કહું છું. અરે બાપા વિચાર ના કરો, આજ મારી સામે ધર્મનું કામ આવ્યું છે, અને જો હું આ ધર્મનું કામ સુખી જાઉં ને તો હું હાસો માલધારી નો કહેવાય. હાસો કહું ને ભાઈ, તો મને અત્યારે એવું લાગે છે કે મારી સામે આ ગોવાળના રૂપમાં સાક્ષાત ભગવાન બેઠા છે, જે મારું આ અટકેલું કામ પૂરું કરવા આવ્યા છે. તમારો લાખ લાખ ઉપકાર ભગવાન. અરે બાપા જુઓ, મને છે ને ભગવાનની અરે નો હરખાવો. એમ માની લો કે હું ભગવાનનો મોકલેલો નાનો એવો દૂધ છું, અને માણસાઈની નાતે મારી મદદ કરવી ને એ મારી ફરજમાં આવે છે. હવે વધારે વિચારોમાં હાલો, બાકી મોડું થઈ જાય. હાલો હાલો ભાઈ, હું મારી લાકડી લઈ લઉં. હા લઈ લ. હાલો ત્યાં. આ શેરલીને કીધું તો છે, હવે જોશું એના બાપને એને કેળ કેવડાવ્યું કે નહીં. હા થોડા કે આવી ગયા અહીંયા. લે કામટે તું આવતો રહ્યો, હું બપોરે ભાત મોકલવાની જ હતી. અરે તમને હું વઢવા આવ્યો છું. તું અને મને વઢવા આવ્યો કા? મેં શું કર્યું? આ તમે શું નવા નવા ફજેતા માંડ્યા છે? તન કઈ બોલવાનું ભાન છે કે તું કોની સામે હું બોલસ? મેં ફજેતા માંડ્યાસ? હું માંડ્યો છે કે મને? આ લાખો વાડી આવ્યો છો, અને મને એને એમ કીધું કે તમે કરિયાવરમાં દ ભેહું માગી. આ લાખો હાવ નવરો છે, આઈની આઈની આઈ કરે. એ ઘરની વાત તને કરવાની જરૂર હું હતી, પણ હવે તું પૂછસ ને એટલે કહું છું. આ તો કે જ ને એને ભેહું લાવવાનું. આ આપણા બધાય ભાઈ ભાંડુની વહુ ઘરે કરિયાવરમાં ભેહું લાવી છે, અને આપણાવાળી લ્યો હાથ ઉલાળતી આવી ગઈ. તો કેવું તો પડે જ ને, કે નહીં તો એને ભાનું પડે. હંતાની વહુ ભલે હોનાની પાટું લઈને આવતી, પણ આપણે હો વાય ભલે પહેરે લુગડી આવ્યા, એમાં મને કોઈ વાંધો નથી. પણ તમને કઈ ભાન છે કે નહીં કે આ બધું તમારું કરવાથી વેવાની નજરમાં આપણે ભૂખડ ગણાવું? અરે આપણી આબરૂ શું રહે? અને આ નવા પરણી હો આવ્યા છે તો એની નજરમાં આપણી કિંમત શું રહે? એ તમને કઈ ભાન છે કે નહીં? સોયટા સોતે પેહું લઈને આવી પડે. બાપા મને છે ને બાની વાતનું જરાય ખોટું નથી લાગ્યું, એટલે તમે ખોટી માથાકૂટ ન કરો બાયરે. ઓ બાપા, આ બાની વાત તો જાનમાં લઈને તમારા બાપાને આવા કઈ વાવડ મોકલાવતા નહીં. આ બાને કઈ લાંબી બુદ્ધિ નથી, આ બધાની દેખા દેખીમાં આપણા ઘરમાં હોળી ખડકશે. પણ બાપા મેં તો છે ને બે દી પહેલા જ મારા બાપાને કાગળ લખીને બધા વાવડ મોકલી દીધા છે. હે ભગવાન. એ ડોહી માં તમે તો મને કઈ ગામમાં મોઢું દેખાડવા જેવો ન રહેવા દીધો. બટા સેતલ, સેતલ બટા આમ જો બહાર આવી તો. અરે બાપા તમે આયા? હા બટા, જરાક બહાર વાડામાં જઈને જો, તારી હાટો હું દહ દહ સદર વલી ભેહું લઈને આવ્યો છું. બાપા તમે હાસુ કયો? હાસન તમે દહ ભેહું લઈને આવ્યા? અરે બટા ડેલી બહાર જા અને વાડામાં નજર કરીને જો, આ દહ ભેહું ઊભી છે. જા જો, જાઓ માડી તમે જોઈયો જાઓ.
બાપા, પણ તમે આટલી બધી ભેહું લાવ્યા ક્યાંથી? અરે બટા, હું ભલે નાનો માણસ હોઉં, પણ જો મારી દીકરીને દખ પડે ને તો હું ગમે એમ કરીને મારી દીકરીનું દખ ભાંગું. પણ અટાણે તું એ બધી વાત મેળ, તું ખાલી અટાણે એટલું સમજી લે કે આ મારી વારે તો છે ને દ્વારકાધીશ આવ્યો છે. અરે સેજર, તારા બાપુને અંદર લઈ જા, ચા પાણી કરાવ, એને ખાટલો ઢાળીને બેહાડ, મહેમાન ગતિ કરાવ, જા જા. અને લાખા, હાલો બાપા, ભેવું બધી વાડા બાંધી રહી. હાય લા, હાલો. બાપા, હાસુ કેજો, તમને મારા હમસે આટલી બધી ભેહું તમ લાવ્યા ક્યાંથી? કારણ કે તમારી પાસે આટલી બધી ભેહું ખરીદવાની સગવડ નથી. તારી વાત હાંસી છે બટા, આ દહ ભેહું તો હું મારી પાસે અટાણે બાંડું બકરું લેવાની સગવડ નથી. પણ આ કહેવાય છે ને કે જેનો કોઈ ન હોય ને એનો ભગવાન હોય. આ જેથી તારો કાગળ મને મળ્યો ને તેથી કાગળ વાંચીને તો હું આપણા ખેતરના શેઠે નિહાકો નાખીને બેઠો હતો. હવે એવામાં એક વાગડનો ગોવાળ ત્યાંથી નીકળ્યો ધણ લઈને, અને એણે મને મઝેવડીનો માર્ગ પૂછ્યો. મેં એને જવાબ દીધો અને બિચારો મારા મોઢાની મોળાશ પારખી ગયો કે નક્કી હું કંઈક ઉપાધિમાં છું. એણે મને હમ દઈને પૂછ્યું કે કાકા તમે હું ઉપાધિમાં છો? પછી મેં તારો કાગળ એને દીધો. એ કાગળ વાંચીને બિચારો હાવ ઢીલો પડી ગયો. મને કે કાકા, આ તમારી દીકરી છે ને આજથી મારી બેન, અને હું તમને દહ ભેહું દઉં. બિચારાએ હમ દઈને મને દહ ભેહું દઈ દીધી. વાહ જવાન વાહ, ધન્ય છે તારા માવતરને કે જેને તને જન્મ આપ્યો. મેં તને જોયો નથી તોય હું તને અંદરથી આશીર્વાદ આપું છું કે હાતે બહુ તારું હારું થાય. માં આશાપુરા તારી બધી મનોકામના પૂરી કરે. ઘણું જીવો મારા વીર, ઘણું જીવો.